નમસ્કાર દર્શક મિત્રો, ચંચળ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. આજે છે વિશ્વ થેલેસેમિયા દિવસ. થેલેસેમિયાથી હવે તો સૌ કોઈ અજાણ ન હોઈ શકે, કેમ કે છેલ્લા થોડા વર્ષોથી જેમ એક પોલિયોનું અભિયાન સમગ્ર રાષ્ટ્રમાં ઉપડ્યું છે, એવી જ રીતે થેલેસેમિયા અવેરનેસ માટેનો પ્રોગ્રામ આખા કચ્છ જિલ્લામાં, આખા ગુજરાતમાં, આખા રાષ્ટ્રમાં ફેલાયો છે. એમ કહેવાય છે કે દર વર્ષે 1,00,000 થેલેસેમિયાના ગ્રસ્ત, થેલેસેમિયાના લક્ષણો ધરાવતા બાળકો સમગ્ર વિશ્વમાં જન્મ લે છે, જેમાંથી 10,000 બાળકો એટલે કે 10% રેશિયો એકલા ભારત દેશમાં છે, જેમાં પણ ગુજરાતનું પ્રમાણ ખૂબ જ વધુ છે. ત્યારે થેલેસેમિયા ન થાય વધારે બાળકોને, થેલેસેમિયાની મુશ્કેલીઓ શું છે, કઈ રીતે છે, એ અંગે તો આપણે અવારનવાર ટોક શોમાં માહિતી મેળવી છે. પણ હવે એક જાગૃતિ માટેનું બીડું કચ્છના એક દંપતી એ ઝડપ્યું છે કે જેઓ સતત સોશિયલ એક્ટિવિટી કરે છે, કોલેજોમાં જાય છે, વિવિધ જ્ઞાતિઓમાં જાય છે, સમાજોને મળે છે, હોસ્પિટલોમાં જાય છે, અને થેલેસેમિયા હવે કોઈ બાળકને ન થાય તે માટે પ્રયત્ન કરે છે. આજે વાત કરીશું ભુજના જ સચિનભાઈ કોટક અને પલકબેન કોટક, તેમની સાથે આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે તેમનું સંતાન અંશ. અંશ કેમ છે? સચિનભાઈ, સૌપ્રથમ દર્શકોને થેલેસેમિયા વિશે તમે જે પ્રવૃત્તિઓ કરો છો એના વિશે માહિતી આપો. મારી પ્રવૃત્તિઓમાં તો ખાસ એક કહેવાય ને કે અવેરનેસ કેમ્પો છે, એ અમે અવારનવાર કરતા રહીએ છીએ. અને સમૂહ લગ્નમાં જે અમારા રોણા સમાજના સમૂહ લગ્ન થાય છે એમાં પણ અમે માઇનોર નોર્મલ છે કે પોઝિટિવ એ પણ અમે કેમ્પ કરતા રહીએ છીએ. અને દરેક ગાયનેક હોસ્પિટલોમાં થેલેસેમિયા દિવસોમાં અથવા કે ગમે ત્યારે એના અવેરનેસના પોસ્ટર લગાડવા, લગ્નોમાં ક્યાંય પણ જઈએ તો થેલેસેમિયા મેજર બાળક વિશેની વાત કરવી, એમના ટેસ્ટ વિશેની વાત કરવી, પેમ્પલેટ વિતરણ એવા અમે કાર્ય કરતા રહીએ છીએ. આ બધા પ્રવૃત્તિ જે તમે કરો છો થેલેસેમિયા, એ તમને કેવી રીતે ખ્યાલ આવ્યો? સૌ પ્રથમ આપણે અંશથી જ વાત કરીએ, ક્યારે તમને ખ્યાલ આવ્યો? તમને શું એની પહેલા ખ્યાલ હતો આ બાબતનો? ના, એટલે કે કહેવાય ને કે એક વસ્તુ ખાલી જાણ હતી કે થેલેસેમિયા એક કંઈક છે, બ્લડ ચડાવવું પડે એમ, કારણ એના વિશે અમે વધુ કંઈ જાણ્યું નહોતું. અને કહેવાય ને કે અંશના જન્મના 12 મહિના 1 વર્ષે અમને ખબર પડી કે બાળક મેજર છે, અને અમે બે માઇનોર છીએ એ અમને ત્યારે જ ખબર પડી. અને એ અમને આની બધી પરિસ્થિતિ જોતા અમને એમ થયું કે બીજા કોઈ બાળકને મેજર બાળક ન જન્મે, એટલે એવું અમને લાગ્યું કે એવું આપણે અવેરનેસ અભિયાન કરવું જોઈએ કે આવનારી પેઢી થેલેસેમિયા ફ્રી થાય, એ પ્રમાણે અમે કાર્ય કર્યું. ફલકબેન સચિનભાઈએ કીધું કે આખું એક કાર્ય કર્યું કે હવે આપણે તો બાળક આવ્યું છે થેલેસેમિયા ગ્રસ્ત, પણ અન્ય બાળકો ન આવે આવા, તો કઈ રીતની તમે કેર કરો છો અંશની અત્યારે એ બાબતે માહિતી? આમ જોઈએ ને તો કહેવામાં એમ આવે છે કે થેલેસેમિયા છે ને એક મેજર પ્રોબ્લેમ છે, મોટી બીમારી તરીકે ઓળખાય છે. પણ જો આપણે એની એકદમ વ્યવસ્થિત કેર કરીએ, એને જો જે બ્લડ ટ્રાન્સફ્યુઝન આપવાનું હોય કે ભાઈ 15 દિવસે એને જે એની બોડીની રિક્વાયરમેન્ટ છે, અને એ ટાઈમે અને એના રિક્વાયરમેન્ટના ટાઈમ ટુ ટાઈમ એનું HB મેન્ટેન કરવાનું, એને બ્લડ ચડાવવાનું, એના સિવાય એને જે આયર્ન ચિલેશનની ટેબ્લેટ આવે છે ડેસીરોક્સ કે ડેફ્રીઝેટ, જે આપણી ગુજરાત ગવર્મેન્ટ ફ્રી અફોર્ડ કરે છે, એ બધું એ લોકોનું મેન્ટેન કરો ને તો એ લોકોની લાઈફ નોર્મલ છે. એક માતા તરીકે વાત કરીએ, બાળકના ઉછેરમાં થોડુંક વધારે કેર રાખવી પડે છે? હા, એ થોડું ધ્યાન રાખવું પડે કે એને એ લોકોમાં જે ઇમ્યુનિટી સિસ્ટમ હોય આપણી બોડીમાં એ લોકોમાં વીક હોય, એટલે જે બહારનું વાતાવરણ હોય કે આવી ગરમીમાં લઈ જાઓ ક્યાંય કે ઠંડીમાં બહુ ક્યાંય બહાર લઈ જાઓ, એમ થોડીક પ્રોબ્લેમ પડે છે. પણ જો આપણે આપણી રીતે બહુ એકદમ વ્યવસ્થિત કેર કરીએ અને જો ખાવા પીવામાં ધ્યાન રાખવાનું કે બીજું કંઈ, તો આમ ભાઈ બીજી કંઈ પ્રોબ્લેમ નથી થતી, એમ એ લોકો આપણી જેમ નોર્મલ લાઈફ જીવી શકે છે. તમે બંને દંપતીએ એક હવે મેસેજ ઉપાડ્યો છે સોશિયલી, લોકો સુધી જાઓ છો, એના માટે સમય મળી રહે છે ખરો? કાઢી લઈએ છીએ, કારણ કે જે અમે ફેસ કરીએ છીએ જે પ્રોબ્લેમ, અને આપણે તો કરીને છૂટી જવાનું છે, છોકરાઓને પ્રોબ્લેમ સહન કરવાની છે, એટલે અમને એમ થાય છે કે આ જે પ્રોબ્લેમ સહન કરે છે ને એ હવે બીજું કોઈ ના કરે, એના માટે ટાઈમ કાઢી લેવો છે.
સચિનભાઈ, આપણે વાત કરી અનેક કાર્યક્રમો થાય છે, સમૂહ લગ્નમાં જોડાઓ છો, તમને એમ લાગે છે કે અવેરનેસ માટેના જે કાર્યક્રમો છે એ હવે પૂરતા છે કે હજી તમે કંઈક હજી વધુ નિહાળી રહ્યા છો કે હજી આ પણ કરવું જોઈએ? હજી મારા ગણતરી મુજબ હજી પણ થોડીક અવેરનેસની જરૂર છે. એટલે એજ્યુકેટેડ સમાજમાં એનો રેશિયો હવે નીચો આવ્યો છે કે બધા ટેસ્ટ કરાવતા થયા છે લગ્ન પહેલા, પણ હજી પણ ઘણો એવો વર્ગ છે કે થેલેસેમિયા વિશે નથી જાણતો, અને આપણે કહીએ તો ટેસ્ટ કરવા પણ રેડી નથી હોતો. તો ખાસ એવી એક અવેરનેસ કાર્યક્રમની જરૂર છે કે થેલેસેમિયા શું એ દરેકને ખ્યાલ હોય, તો આપોઆપ આ વસ્તુને આપણે વધતું અટકાવી શકશું. બલકબેન, વાત કરીએ ખાસ કરીને જે આ ટેસ્ટ ને અવેરનેસ છે, તમે પોતે એક મહિલા છો અને મહિલાના ઘણા બધા મંડળો કુદરતી ભુજમાં પણ ચાલે છે, તો આપે એવા બધા મહિલા મંડળોને એના થ્રુ પણ એક આખો મેસેજ કન્વે કરવાના પ્રયત્નો કર્યા છે? પ્રયત્નો કર્યા છે મેં, પણ હજી એટલી પણ સફળતા નથી મળી મને. એની સ્કૂલ એ હેપી ફેસિસમાં છે, એની સ્કૂલમાં પણ મેં વાત કરી છે, એ લોકો ઘણો સપોર્ટ કરે છે મને, પણ એના માટે હજી થોડો ટાઈમ વધારે મારે ફાળવવો પડશે. સચિનભાઈ, વાત કરીએ એમ કે થેલેસેમિયાના જે પેશન્ટ્સ છે એમને દર અમુક સમય બ્લડ, મારા ખ્યાલથી 15 દિવસ અથવા જરૂરિયાત પ્રમાણે દરેકનું અલગ અલગ હોય, બ્લડ ચડાવવું પડે છે. આ બ્લડ નિયમિત મળી રહે એના માટેની શું વ્યવસ્થા આપના દ્વારા તો કરાઈ જ હશે, પણ શું લાગે છે કે એ વ્યવસ્થા જે દરેક દર્દીઓ છે એ બધા માટે પૂરતી છે, કે એના માટે તમારો કોઈ વિચાર છે કે આવું કંઈક હોય તો હજી વધુ સરળતા રહે? બ્લડ આમ તો રેગ્યુલરલી જે સરકારી બ્લડ બેંક છે અથવા જે પ્રાઇવેટ બ્લડ બેંક છે ભુજમાં, ભુજની વાત કરું તો સરળતાથી મળી રહે છે. અને હજી એક એવું ગ્રુપ હોય કે જે સપોઝ ગામડાથી આવવાનું છે તો એ આગલા દિવસે જ એને આપણે ગ્રુપ બનાવીને આપી દઈએ, કારણ કે જે ગામડાઓના વ્યક્તિઓ માટે જાણકારી ખૂબ ઓછી હોય છે લોકો માટે, તો એ લોકોને આપણે એક એવું ગ્રુપ બનાવી આપીએ કે આગલા દિવસે ફોન કરી દે કે કાલે હું આવું છું ને મને બ્લડની જરૂર પડશે, તો એના માટે બ્લડ આગલા દિવસે જમા થઈ ગયો હોય તો એનો બીજા દિવસનો સમય પણ બચી રહેશે, અને એને ફ્રેશ જાણીતા વ્યક્તિનું બ્લડ પણ મળી રહેશે. અને અજાણતા અનનોન વ્યક્તિનું આપણે બ્લડ ચડાવીએ તો ક્યારેક ઇન્ફેક્શનની સંભાવના છે, HIVની સંભાવના છે, એ બિલકુલ શૂન્ય થઈ જશે. જે વ્યવસ્થાઓ અત્યારે ગોઠવાયેલી છે, બ્લડ તો છે પણ આના સિવાય જે દવાઓ દેવાની હોય છે કે અન્ય જરૂરિયાતો છે, તો એના માટે ભુજ ખાતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરતું છે કે હજી આપ માનો છો કે એમાં પણ બદલાવ થોડોક જોઈએ? દવાઓની વાત કરું કે બ્લડ ટ્રાન્સફ્યુઝનની, તો અત્યારે જે ભુજમાં સગવડો છે એ અતિ ઉત્તમ છે, અને દવાઓ જે આખા ગુજરાતમાં આપણા ગુજરાત સરકાર તરફથી જ ખૂબ જ મોંઘી દવા આવે છે, ઇઝી અવેલેબલ છે અને બિલકુલ ફ્રીમાં મળે છે. લગભગ 30 ગોળીના 1300 રૂપિયા જેવી કિંમત છે, પણ એ એકદમ ફ્રીમાં ગુજરાત સરકાર તરફથી મળે છે. અને બ્લડ જે આપણે આવે છે એ પણ બ્લડનો કોઈ ચાર્જ લેવામાં નથી આવતો, એ પણ ઓલ ગુજરાતમાં ફ્રીમાં જ અવેલેબલ છે. અને રોટરી હોલ સીટની અને ગેમ સંચાલિત જે થેલેસેમિયા સેન્ટર છે, એ થેલેસેમિક બાળકો અને એના વાલીઓ માટે એક આશીર્વાદરૂપ જગ્યા છે સિવિલ હોસ્પિટલમાં. એટલે એના થકી કહીએ ને કે સારામાં સારી સગવડ અત્યારે ભુજમાં છે. લગભગ એક આપણે થેલેસેમિયા મીટ કરી હતી ત્યારે બી ચર્ચા થઈ હતી કે જે બહાર ગામથી દર્દીઓ આવે છે એ લોકોને અપડાઉન કરવું પડે છે, અને જરૂરિયાતમંદ દર્દીઓ હોય તો એમને ટિકિટ ભાડાની બધા બી પ્રશ્ન હોય છે. સરકારમાં આ માટે કોઈ રજૂઆતો થઈ છે ખરી? હાલ જ સરકારનો એક સર્ક્યુલર આવ્યું છે જેમાં થેલેસેમિયા બાળકોને દિવ્યાંગ કેટેગરીમાં સમાવવામાં આવે છે, અને એના જે સર્ટિફિકેટ છે એ હવે બનાવવાના સ્ટાર્ટ થવાના છે. એનાથી એ લોકોને બસમાં પણ ફ્રી સગવડ મળી શકશે, એની સાથે આવવાવાળાને પણ 50% સગવડ મળશે, અને રેલવેમાં પણ સારો ફાયદો મળી શકશે. ફલકબેન, કચ્છના બધા દર્શકો આપ દંપતીને નિહાળી રહ્યા છે, કોઈ મેસેજ દેવા માંગશો ચંચળ ન્યૂઝના માધ્યમથી? સૌથી પહેલા તમે અને સૌથી પછી તમે. મારે બસ ખાલી એટલું જ કહેવું છે કે થેલેસેમિયાથી જેટલા ડરીને માણસો રહે છે ને એ ડરવાની જરૂર નથી, એટલું પણ હાર્ડ નથી. જો કેર કરો તો તમારા બાળક એકદમ નોર્મલ લાઈફ જીવી શકે. મારી સૌને એ જ વિનંતી છે કે આપ સૌ થેલેસેમિયા અવેરનેસ વિશે વાતો કરો, થેલેસેમિયા જાણો. એ ઓનલી ખાસ એક ટેસ્ટ કરાવશો તમે તો એનાથી જ ખ્યાલ આવી જશે, અને પછી જિંદગીભરનું સુખ થઈ જશે. એટલે એક ખાસ નમ્ર વિનંતી કે તમે પણ થેલેસેમિયા વિશે જાગૃત થાઓ, અને તમારા અન્ય સગા સંબંધી અને મિત્રોને પણ આ વાત કરી અને આનું એક સોલ્યુશન તમે વિચારી શકો છો.
મિત્રો, આ વાત કરી આપણે દંપતિ સાથે, હવે તેમનું સંતાન અંશ આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. અંશ ફર્સ્ટ ટાઈમ કેમેરો ફેસ કરે છે અને ચંચળ ન્યૂઝમાં એણે સ્ટુડિયોની પણ મુલાકાત લીધી. અંશ જોયું ને કેવી રીતે ન્યૂઝ જાય છે ઘર સુધી, અંશે એ પણ જોયું કેવી રીતે જાય છે. હવે આપણે એની સાથે થોડાક એને ગમતા પ્રશ્નો પૂછશું. અંશ એક એવી વ્યક્તિ અત્યારે છે કે એનાથી, અંશ થકી તેના માતા પિતાને, આખા સમાજને સુધારવાની પ્રેરણા મળી, એટલે અંશનું મહત્વ આમે વધી જાય છે. અંશ સૌથી પહેલા તો કઈ સ્કૂલમાં ભણસ? એપીએસ સ્કૂલ. ઓકે, કયા સ્ટાન્ડર્ડમાં છો? ચોથી. ઇંગ્લિશ મીડિયમ કે ગુજરાતી મીડિયમ? ઇંગ્લિશ મીડિયમ. ઓકે, અંશ જ્યારથી સ્ટુડિયોમાં આવ્યો છે ત્યારથી કન્ટિન્યુઅસ ક્રિકેટ મેચની વાતો કરે છે, મેં નોટ કર્યું છે. તારી ફેવરિટ ટીમ કઈ છે? બેંગ્લોર. બેંગ્લોર તો ટુર્નામેન્ટમાંથી બહાર નીકળી ગઈ. નથી નીકળી. બાકી છે? તારા ફ્રેન્ડનું નામ શું છે? અજીત, કપિલ, બહુ બધા છે. બહુ બધા છે. તારો ખાસ ફ્રેન્ડ કોણ છે? એક હર્ષ ને બીજો ઓમ. અંશ, તારી જ્યારે ટ્રીટમેન્ટ ચાલે છે તો તને સોઈ મારે છે? લોહી ચડાય તો તને બીક લાગે છે? ના. બ્લડ ચડાવવા ક્યાં જશ તું? ઇન્ટરનેશનલ. ડોક્ટર અંકલ મસ્ત છે. દર્શક મિત્રો, અંશ સાથે આપણે પ્રાઇમરી વાત કરી કે જે બ્લડ ચડાવે છે ત્યારે કોઈ એને ભય નથી, એ પોતાની નોર્મલ લાઈફ બરોબર જીવે છે, અને એની માતા પિતા સમગ્ર કચ્છના લોકોને એક અપીલ કરે છે કે જે કુંવારા છે તે લોકો લગ્ન પહેલાં થેલેસેમિયા ટેસ્ટ ચોક્કસ કરાવે. જો એ અંગે કોઈ તબીબી માહિતીનો અભાવ હોય તો તમારા નજીકના ડૉક્ટરોને પૂછો. સચિનભાઈ પણ, તેમનો નંબર એમણે સાર્વજનિક કરેલો છે, થેલેસેમિયાના જે પેમ્પલેટ્સ ને બધું વિતરણ થાય છે એમાં પણ એમનો નંબર છે, આપ એમને પણ કોલ કરીને પૂછી શકો છો. આ હતી આજની મુલાકાત. ફરી મળીશું નવા સબ્જેક્ટ સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.